एशियामां स्वतंत्र राष्ट्रोनो उदय એટલે કે એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રો છે એની શરૂઆતથી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ એશિયાના પરાધીન દેશોમાં સ્વાતંત્ર્યની ચળવળો શરૂ થઈ ચૂકી હતી. બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું એ સમયગાળા દરમિયાન જ એશિયાના જે ગુલામ દેશો છે એમાં સ્વાતંત્ર્યની ચળવળો શરૂ થઈ હતી. ભારતમાં બ્રિટિશરોની ભેદભાવભરી નીતિને કારણે આઝાદીની સાથે જ ભારતના બે ભાગલા પડ્યા. ભારત અને પાકિસ્તાન એમ બે સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. આપણા દેશમાં બ્રિટિશરો છે એમનું શાસન હતું અને એમના શાસન દરમિયાન એમણે આ ભેદભાવભરી નીતિ શરૂ કરી હતી અને એ ભેદભાવભરી નીતિને કારણે આપણને આઝાદી મળી. એની સાથે જ ભારતના બે ભાગલા પડ્યા હતા કે ભારત અને પાકિસ્તાન, અને એ બંને સ્વતંત્ર રાષ્ટ્રો તરીકે અસ્તિત્વમાં આવ્યા. આઝાદીની લાંબી લડત પછી ભારત દેશ આઝાદ થયો 1947માં. કે આઝાદી માટેની ખૂબ જ લાંબી લડત લડ્યા પછી આપણો દેશ ભારત છે એ 1947માં આઝાદ થયો. એવી જ રીતે બ્રિટન સાથે કેટલાક રાષ્ટ્રો સંઘર્ષ કર્યો કે એવી જ રીતે બ્રિટન સાથે કેટલાક રાષ્ટ્રો છે એમણે ચળવળો ચલાવી હતી અને એ પણ સ્વતંત્ર બન્યા હતા. એમાં મ્યાનમાર અને શ્રીલંકા એ 1948માં, મ્યાનમાર અને શ્રીલંકા કઈ સાલમાં આઝાદ થયા હતા 1948માં. ઇન્ડોનેશિયા એ 1949માં સ્વતંત્ર થયા. એ ઇન્ડોનેશિયા કઈ સાલમાં સ્વતંત્ર થયું હતું તો 1949માં. તેમાં સંયુક્ત રાષ્ટ્રનો ફાળો એ મહત્ત્વનો હતો. એશિયાઈ દેશો લાઓસ કંબોડિયા એ પણ સ્વતંત્ર રાષ્ટ્રો બન્યા. હવે એશિયાના રાષ્ટ્રોને આવી રીતે સ્વતંત્ર થયેલા જોઈને આફ્રિકામાં પણ સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય થયો હતો. બીજા વિશ્વયુદ્ધનું આફ્રિકાના પરાધીન દેશો માટે સુખદ પરિણામ આવ્યું. બીજું વિશ્વયુદ્ધ હતું એનું આફ્રિકાના દેશો માટે સુખદ પરિણામ આવ્યું. મહાયુદ્ધ પૂરું થયું ત્યારે ફક્ત એબિસિનિયા એટલે કે ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા સંઘ, ઇજિપ્ત એ સ્વતંત્ર હતા. કે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે આફ્રિકા છે, આફ્રિકામાં ફક્ત એબિસિનિયા, દક્ષિણ આફ્રિકા અને ઇજિપ્ત છે એ સ્વતંત્ર હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી એશિયાના દેશોમાં ચાલી રહી સ્વાતંત્ર્ય ચળવળ વેગીલી બની. એટલે કે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું એ પહેલાં અને પછી એશિયાના દેશોમાં જે સ્વતંત્રતા માટેની ચળવળો ચાલી રહી હતી એ ઝડપી બની અને સ્વાતંત્ર્યની માંગણી કરવા લાગી. અને એનું પરિણામ એ આવ્યું કે 1951થી 1966 સુધીનો 16 વર્ષના સમયગાળામાં આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અને એ પછી એશિયાના કેટલાક દેશોમાં જે સ્વતંત્રતાઓ ચાલી હતી એ ઝડપી બની હતી અને એ સ્વતંત્રની માંગણી કરવા લાગી. અને એનું પરિણામ એ આવ્યું કે 1951થી 66 સુધીનો જે 16 વર્ષનો સમયગાળો છે એ 16 વર્ષના સમયગાળામાં આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશો છે એમણે સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી. સામ્રાજ્યવાદી સત્તાઓ વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરે તેમ ન હતી, તેથી તેમણે સત્તા ટકાવી રાખવાના પ્રયત્નો પણ કર્યા. હવે સામ્રાજ્યવાદી સત્તાઓ હતી રશિયા અને અમેરિકા, એ પોતાનું પ્રભુત્વ વિશ્વ પરથી એમ જતું કરે એમ ન હતી, એટલે એમણે પોતાની સત્તા ટકાવી રાખવાના પ્રયત્ન કર્યા. કેટલાક દેશો એવા હતા કે એમણે આ બે મહાસત્તા જૂથ કે લશ્કરી જૂથ સાથે નહીં જોડાઈ પોતે સ્વતંત્ર રહી પોતાના રાષ્ટ્રનો સ્વતંત્ર વિકાસ ઈચ્છતા હતા.
હવે વિશ્વની બે મહાસત્તાઓ હતી, અમેરિકા અને રશિયા. એ બંને વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરવા ઈચ્છતી નહોતી, એટલે એમણે પોતાનો સત્તા ટકાવી રાખવાના પ્રયત્ન ચાલુ રાખ્યા. પણ કેટલાક દેશો એવા હતા કે આ બે મહાસત્તા કે લશ્કરી જૂથમાં જોડાવા ઈચ્છતા નહોતા, અને પોતે સ્વતંત્ર રહીને જ પોતાના રાષ્ટ્રનો સ્વતંત્ર વિકાસ કરવા ઈચ્છતા હતા. બિનજોડાણવાદી ચળવળ. વિશ્વની બે મહાસત્તાઓમાં વિશ્વ વહેંચાઈ ગયું. બે વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો સાથે કેટલાક રાષ્ટ્ર જોડાયા અને કેટલાક રાષ્ટ્ર ન જોડાયા. એટલે કે વિશ્વમાં કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલ રાષ્ટ્રો એ બિનજોડાયેલા, અને તેમણે અપનાવેલ વિદેશ નીતિને બિનજોડાણવાદી નીતિ તરીકે ઓળખવામાં આવે છે. આપણને ખબર છે કે વિશ્વ છે એ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું હતું, અને એ બંને મહાસત્તાઓ છે એ વિરોધી હતી, અને એ બંને મહાસત્તા અને લશ્કરી જૂથો છે એમાં અમેરિકા અને રશિયા સાથે કેટલાક રાષ્ટ્રો જોડાયા અને કેટલાક રાષ્ટ્રો એટલે કે કેટલાક દેશો નહોતા જોડાયા. એટલે કે એમણે વિશ્વના કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે પોતે સ્વતંત્ર રહેવાનું પસંદ કર્યું હતું, અને એમણે જે આ વિદેશ નીતિ અપનાવી એને બિનજોડાણવાદી નીતિ કહેવામાં આવી. વિશ્વની બે મહાસત્તાઓને કોઈ એક વિચારસરણીમાં જોડાયા વિના તટસ્થ રાષ્ટ્રો એકબીજાના સહકારથી પરંતુ પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા. કે આ જે રાષ્ટ્રો છે એ આ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાયા નહોતા, એ રાષ્ટ્રો તટસ્થ રહેવાનો અને એકબીજાના સહકારથી, એટલે કે જે રાષ્ટ્રો જોડાયા નથી એ જ રાષ્ટ્રો એકબીજાને મદદ કરે અને પોતાનું અલગ અસ્તિત્વ ટકાવી રાખે અને પોતે પોતાનો સંપૂર્ણ વિકાસ કરે તેમ ઈચ્છતા હતા. આ સમયે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટિટો નું બિનજોડાણવાદની નીતિને પ્રબળ સમર્થન પ્રાપ્ત થયું. વિચાર વિમર્શને અંતે ઇન્ડોનેશિયાના બાંડોંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની એક પરિષદ યોજાઈ 1955માં. કે ચર્ચા વિચારણા કર્યા પછી છેલ્લે નક્કી કરવામાં આવ્યું કે ઇન્ડોનેશિયાનું બાંડોંગ છે ત્યાં આગળ એક પરિષદ એટલે કે એક સભાનું આયોજન કરવું, અને એ પરિષદનું આયોજન 1955માં કરવામાં આવ્યું હતું. અને ઇન્ડોનેશિયાના બાંડુંગમાં જે પરિષદ યોજાઈ હતી એમાં એશિયાના 23 અને આફ્રિકાના 6 દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. પરિષદે વિશ્વના ગરીબ દેશોની વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવાનો તથા સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનો ધ્યેય જાહેર કર્યો. આ ઇન્ડોનેશિયાના બાંડુંગમાં જે પરિષદ યોજાઈ હતી એમાં જે દેશો હાજર હતા એમણે એમ નક્કી કર્યું કે વિશ્વના જે ગરીબ દેશો છે એમની વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવો, કે એ લોકોને મદદ કરવી, અને આપણે સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનો એમ જાહેર કર્યો. અને આ પરિષદમાં તટસ્થ દેશોના સંગઠન માટેનું માળખું અને ભવિષ્યની કામગીરી નક્કી થઈ. કે આજે પરિષદ યોજવામાં આવી હતી એમાં કયા કયા દેશો તટસ્થ છે, એટલે કે જે આ સત્તા જૂથો કે લશ્કરી જૂથમાં જોડાયા નહોતા એમનું માળખું તૈયાર કરવામાં, એમનું લિસ્ટ તૈયાર કરવામાં આવે, અને ભવિષ્યમાં તેમને કઈ કામગીરી કરવાનું છે, કયું કામ કરવાનું છે એ નક્કી કરવામાં આવ્યું. 1961માં બેલગ્રેડ ખાતે યોજાયેલ પરિષદમાં
વિધિસર રીતે બિનજોડાણવાદી આંદોલન સંસ્થાની સ્થાપના થઈ. 1961માં બેલગ્રેડ છે ત્યાં આગળ આનો નામ છે નોન અલાઇમેન્ટ મૂવમેન્ટ, એટલે કે બિનજોડાણવાદી આંદોલન, એની વિધિવત સ્થાપના કરવામાં આવી 1961માં. પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારતે બિનજોડાણની નીતિ અપનાવી. બિનજોડાણવાદી ચળવળને મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું હતું. નહેરુ માનતા હતા કે કોઈપણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ થઈ શકશે. કે પંડિત જવાહરલાલ નહેરુ છે એ એવું માનતા હતા કે જો કોઈ સત્તા જૂથમાં કે લશ્કરી જૂથમાં જોડાય તો એમને અનિચ્છાએ પણ યુદ્ધનો ભોગ બનવું પડે, અને એની કરતાં કે કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાઈને તટસ્થ રહીએ તો રાષ્ટ્રનું હિત છે એનું વધારે સારી રીતે રક્ષણ થઈ શકે. ભારતની એ માન્યતા રહી છે કે વિશ્વનું બે હરીફ સત્તા જૂથો લશ્કરી જોડાણમાં વિભાજન વિશ્વ શાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે. કે ભારતની પહેલેથી જ માન્યતા છે કે જે વિશ્વનું બે હરીફ સત્તા જૂથો છે એ લશ્કરી બે હરીફ સત્તા જૂથો લશ્કરી જોડાણમાં વિભાજન એ વિશ્વ શાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર. એમ કે જો વિશ્વ છે એ બે હરીફ સત્તા જૂથોમાં જોડાય અને એ બંને સત્તા જૂથોનું જો વિભાજન થાય તે આખા વિશ્વની શાંતિ માટે ખતરારૂપ બને અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે એ નુકસાનકારક છે. આજે વિશ્વના સૌથી વધુ દેશો બિનજોડાણવાદી જૂથના સભ્યો છે. કે અત્યારે આપણે જોઈએ તો વિશ્વના મોટાભાગના જે દેશો છે એ બિનજોડાણવાદી જૂથના સભ્ય છે. કુઆલા લાલમપુર ખાતે 13મું શિખર સંમેલન યોજાઈ ગયું 2003માં. કે 2013માં આ બિનજોડાણવાદી રાષ્ટ્ર છે એમનું શિખર સંમેલન એ કુઆલાલમપુરમાં યોજાઈ ગયું હતું. છેલ્લા 4 દાયકામાં વિશ્વસ્તરે અનેક ઘટનાઓ બની છે, એટલે કે છેલ્લા 40 વર્ષમાં આખા વિશ્વમાં અનેક ઘટનાઓ બની છે. સોવિયત સંઘનું વિઘટન થતાં રશિયાનું વર્ચસ્વ ઘટ્યું છે. કે સોવિયત યુનિયનમાં જે રાષ્ટ્રો હતા એ ધીમે ધીમે છૂટા પડતા ગયા અને એને લીધે રશિયાનું વર્ચસ્વ છે એ ઓછું થવા લાગ્યું છે. અમેરિકા એક માત્ર મહાસત્તા તરીકે મજબૂત બની રહ્યું છે. અલબત્ત વિશ્વના દેશોની સામ્રાજ્યવાદી નીતિ છે એ ઓસરતી ગઈ છે. એટલે કે અત્યારે આપણે જોઈએ તો રશિયા છે એનું વર્ચસ્વ ઘટ્યું છે અને અમેરિકા એક જ એવી મહાસત્તા છે કે જે મજબૂત બની રહી છે. એટલે કે વિશ્વના જે દેશો છે એ દેશોએ સામ્રાજ્યવાદની નીતિ એ ઓછી કરી નાખી છે, એટલે કે પોતાનો વિસ્તાર વધારવાની જે નીતિ હતી એ ઓછી કરી નાખી, અને આ સંજોગોમાં બિનજોડાણવાદી જૂથનો પ્રભાવ વધતો રહ્યો છે. તટસ્થ રાષ્ટ્રો બિનજોડાણવાદનો નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપવા સફળ રહ્યા છે. કે જે રાષ્ટ્રો આ મહાસત્તા કે લશ્કરી જૂથમાં જોડાયા નથી તેમણે બિનજોડાણવાદનો નવો એવો અભિગમ અપનાવ્યો અને વિશ્વનું જે રાજકારણ છે એમાં પોતાનું યોગ્ય પ્રદાન આપવામાં, એટલે કે પોતાનો ફાળો આપવામાં સફળ રહ્યા છે. વિશ્વમાં સર્વત્ર શાંતિ જળવાઈ રહે, યુદ્ધકીય ઘટનાઓ ન બને, માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જળવાય
તથા મહાસત્તા નિશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ કેળવ્યું, તે માટેનો નૈતિક પ્રભાવ જમાવવામાં બિનજોડાણવાદને સફળતા મળી છે. કે આખા વિશ્વમાં શાંતિ જળવાઈ રહે અને અયોધ્યકીય ઘટનાઓ ન બને, આ ઉપરાંત માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જળવાઈ રહે તથા મહાસત્તાઓ છે એ નિઃશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ રાખે કે શસ્ત્રનો ક્યારેય ઉપયોગ નહીં કરવાનો, એવા જો વિચારો કેળવે એ માટેનો નૈતિક પ્રભાવ જમાવવામાં બિનજોડાણવાદને સફળતા મળી છે. જર્મનીના ભાગલા અને એકીકરણ. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ જેના થકી શરૂ થયેલ મનાય છે તે જર્મનીનો દ્વિતીય વિશ્વયુદ્ધમાં પણ ધ્વંસ થયો હતો. કે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ છે એ જેના દ્વારા શરૂ થયું હતું એ જર્મની છે, એનો દ્વિતીય વિશ્વયુદ્ધમાં પણ ખૂબ જ ખરાબ રીતે પરાજય થયો હતો. આથી તેની આર્થિક, સામાજિક અને રાજકીય કરોડરજ્જુ છે એ તૂટી પડી હતી. કે જર્મની છે ખૂબ જ પરાજિત રીતે હાર્યું હતું, એને લીધે એની આર્થિક, સામાજિક અને રાજકીય કરોડરજ્જુ છે એ તૂટી પડી હતી. જર્મનીને પુનઃ બેઠું ન કરી શકે તેવો નેતા ન હતો. કે જર્મનીને ફરીવાર ઊભું કરી શકે એવો કોઈ નેતા જર્મનીમાં નહોતો. યુદ્ધ પૂરું થતાં વિજેતા રાજ્યોએ જર્મનીને 4 વહીવટી વિભાગમાં વહેંચી નાખ્યો. કે દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું એ પછી જે વિજેતા રાજ્યો હતા એમણે જર્મનીને 4 ભાગમાં વહેંચી નાખ્યું. કે સોવિયત યુનિયનની લાલ સેના, કે રેડ આર્મીએ પૂર્વ ભાગ પર લશ્કરી કબજો જમાવ્યો હતો. સોવિયત યુનિયન છે એની રેડ આર્મી છે એણે પૂર્વ ભાગ ઉપર, જર્મનીનો જે પૂર્વ ભાગ છે એની પર લશ્કરી કબજો જમાવ્યો હતો. એટલે પૂર્વ જર્મનીનો વહીવટ છે એ સોવિયત યુનિયનને સોંપવામાં આવ્યો. પછી જર્મનીનો નૈઋત્યનો જે ભાગ છે એનો વહીવટ અમેરિકાને સોંપવામાં આવ્યો. ફ્રાન્સની નજીક આવેલો પ્રદેશ છે એનો વહીવટ ફ્રાન્સને આપવામાં આવ્યો. અને બેલ્જિયમને અડીને આવેલ જર્મન વિસ્તાર છે એનો વહીવટ બ્રિટનને આપવામાં આવ્યો. અને જર્મનીની રાજધાની બર્લિન હતી એને પણ રશિયા અને સંકલન સમિતિ વચ્ચે વિભાજન કરવામાં આવી હતી. તો જર્મનીના કયા કયા ભાગમાં વિભાજન કરવામાં આવ્યો? કે જર્મનીનો જે પૂર્વ ભાગ હતો એની પર સોવિયત યુનિયનને લશ્કરી કબજો જમાવ્યો હતો, એટલે જર્મનીનો પૂર્વ ભાગ એ સોવિયત યુનિયનને સોંપવામાં આવ્યો. જર્મનીનો નૈઋત્યનો ભાગ છે એનો વહીવટ અમેરિકાને સોંપવામાં આવ્યો. અને ફ્રાન્સની નજીક જે જર્મનીનો પ્રદેશ આવેલો હતો એ ફ્રાન્સને આપવામાં આવ્યો. અને બેલ્જિયમને અડીને જે જર્મન વિસ્તાર આવેલો હતો એને વહીવટ બ્રિટનને આપવામાં આવ્યો. અને જર્મનીની રાજધાની જે બર્લિન છે એને પણ રશિયા અને સંકલન સમિતિ હતી એની વચ્ચે વિભાજન કરવામાં આવી હતી. તેમની વચ્ચે વહીવટી એકતા માટે સંકલન સમિતિની રચના પણ કરવામાં આવી હતી. કે જર્મનીના 4 ભાગમાં વહેંચવામાં આવ્યું તેમની વચ્ચે વહીવટ કરવામાં એકતા રહે એ માટે સંકલન સમિતિની પણ રચના કરવામાં આવી હતી. અને આમ જર્મની પર 4 દેશોનો વહીવટ સ્થાપવામાં આવ્યો હતો. સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થતાં પૂર્વ જર્મની ઉપરથી પોતાની સત્તા ચાલી જશે તેવો સોવિયત યુનિયનને ભય લાગ્યો. તેથી પૂર્વ જર્મનીમાં પોતાના કહ્યામાં કરે તેવી પૂતળા સરકાર સ્થાપી દીધી. કે જર્મનીનો વહીવટ છે
એ ચાર દેશો વચ્ચે વહેંચી નાખવામાં આવ્યો હતો. હવે આ જે ચારે વચ્ચે જે સત્તાઓ હતી એ સત્તા જૂથો, ચારે દેશોનો જે સત્તા જૂથ હતું એમની વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. એટલે કે દરેકને એકબીજા પ્રત્યે ભય રહેતો કે પોતાની સત્તા છે ત્યાંથી ચાલી જશે તો, જતી રહેશે તો, તે એવો ડર સોવિયત યુનિયનને લાગ્યો. અને એને લીધે જ સોવિયત યુનિયને પૂર્વ જર્મનીમાં પોતાના કયા પ્રમાણે કરે તેવી પૂતળા સરકાર સ્થાપી દીધી. હજુ સોવિયત યુનિયન છે એણે પૂર્વ જર્મનીમાં પૂતળા સરકાર સ્થાપી, એટલે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીના પ્રદેશો છે એને એકીકરણ કરી અને ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે નિર્માણ કર્યું. કે જર્મનીને પહેલાં ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું, એ પછી સોવિયત યુનિયનને ડર હતો કે ભાઈ પૂર્વ જર્મની ઉપરથી એની સત્તા જતી રહેશે, એટલે એણે પોતાનું કહ્યું કરે એવી પૂતળા સરકાર સ્થાપી. તો અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન છે એ એક થયા અને પશ્ચિમ જર્મનીના પ્રદેશો છે એને એક કર્યા હતા. અને ત્યાં આગળ ફેડરલ રિપબ્લિક ઈસ્ટ જર્મનીનું નિર્માણ કર્યું, કે આ ત્રણેય ભાગ છે જર્મનીના એને એક કરીને ફેડરલ રિપબ્લિક ઈસ્ટ જર્મનીનું નિર્માણ કર્યું. પશ્ચિમ જર્મનીના ત્રણ વિભાગો છે એને એક કરવામાં આવે, તેમ બર્લિનના પણ ત્રણ વિભાગો છે એને એક કરવામાં આવે. હવે આ ત્રણેય જર્મનીના ત્રણેય ભાગ હતા એને એક કર્યા, એટલે સોવિયત યુનિયન છે એણે બર્લિનને નાકાબંધી જાહેર કરી. એપ્રિલ 1948માં સોવિયત યુનિયને બર્લિનને નાકાબંધી જાહેર કરી. બર્લિન એ જર્મનીની રાજધાની હતી, એની નાકાબંધી જાહેર કરી એ એપ્રિલ 1948માં. પરિણામે પશ્ચિમ દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો કે સોવિયત યુનિયને બર્લિનને નાકાબંધી કરી, એટલે આ પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે તણાવ ઊભો થયો. પૂર્વ બર્લિનમાં રહેતા જર્મનો જુલમી અને કડકાઈ ભર્યા વાતાવરણમાં પશ્ચિમ બર્લિનના મુક્ત અને મોકળાશ ભર્યા વાતાવરણમાં નાસી જવા ઉતાવળા બન્યા. સોવિયત યુનિયને બર્લિનને નાકાબંધી કરી એનું પરિણામ એ આવ્યું કે પશ્ચિમના જે દેશો હતા એ અને સોવિયત યુનિયન વચ્ચે તણાવ ઊભો થયો. અને આ સમય દરમિયાન પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને જુદી પાડતી 42 કિલોમીટર લાંબી દિવાલ બનાવવામાં આવી, કે જેથી કરીને બર્લિનના બે ભાગ પડી જાય, કે પૂર્વ બર્લિન ને પશ્ચિમ બર્લિન. પૂર્વ બર્લિનમાં જે રહેતા જર્મનો હતા એ જુલમી અને કડકાઈ ભર્યા વાતાવરણમાં માંથી પશ્ચિમ બર્લિનના મુક્ત અને મોકળાશ ભર્યા વાતાવરણમાં નાસી જવા ઉતાવળા બન્યા. પૂર્વ બર્લિનમાં જે જર્મનીના લોકો રહેતા હતા એમની સાથે જે વાતાવરણ હતું એમની પાસે એ જુલમી અને કડકાઈ ભર્યું હતું, અને જ્યારે પશ્ચિમ બર્લિન છે એનું વાતાવરણ મુક્ત અને મોકળાશ ભર્યું હતું. એટલે પૂર્વ બર્લિનમાં રહેતા જર્મનો છે એ પશ્ચિમ બર્લિનમાં ભાગી જવા માટે ઉતાવળા બન્યા, અને એ વિભાગમાં પોતાના કુટુંબીજનો, સ્નેહી અને મિત્રો પાસે પહોંચી જવાના અસંખ્ય બનાવો બનવા લાગ્યા. એટલે કે લોકો પૂર્વ બર્લિનમાંથી પશ્ચિમ બર્લિન છે ત્યાં જવા લાગ્યા. લોકો દિવાલ ઠેકીને કે જળમાર્ગ ધરીને પશ્ચિમ બર્લિનમાં જવા મરણીયા પ્રયાસો કરતા હતા, કે પૂર્વમાંથી પશ્ચિમ બર્લિનમાં જવા માટે લોકો દિવાલ ઠેકતા કા જે જળમાર્ગ છે એને તરીને જતા અને આવા મરણીયા પ્રવાસો એ કરતા હતા.
હવે આ પૂર્વ જર્મનીની સામ્યવાદી સરકાર છે એ જે લોકો આવી રીતે પૂર્વમાંથી પશ્ચિમમાં જવાનો પ્રયત્ન કરતા હતા એમને ગોળી મારીને મારી નાખવાના ક્રૂરતા ભર્યા પગલાં લેતી. અને આમ પૂર્વ બર્લિનમાંથી પશ્ચિમ બર્લિનમાં જતા ઘણા લોકોએ પોતાના જાન ગુમાવ્યા. ત્યાર પછીના 4.5 દશકાના સમયમાં પશ્ચિમ જર્મનીએ ખૂબ જ વિકાસ કર્યો. એટલે કે 45 વર્ષના સમયગાળામાં પશ્ચિમ જર્મની છે એણે ખૂબ જ વિકાસ કર્યો. તેણે આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને એને જર્મન ચમત્કાર તરીકે ઓળખવામાં આવે છે. 1990 સુધીના સમયમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્ત્વના અને દૂરગામી પરિવર્તનો આવ્યા, જેને કારણે ઠંડા યુદ્ધના પ્રવાહો મંદ પડતા ગયા. એ 1990 સુધીનો જે સમય હતો એમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્ત્વના અને દૂરગામી પરિવર્તનો આવ્યા અને એને લીધે આ ઠંડા યુદ્ધના જે પ્રવાહો હતા એ ધીમા પડવા લાગ્યા. સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો અને પશ્ચિમ યુરોપના લોકશાહી તંત્રો ધરાવતા દેશો વચ્ચેનું અંતર છે એ ઓછું થવા લાગ્યું. તેમની વચ્ચેના અવરોધ સમૂહ લોખંડી આવરણ એ અદૃશ્ય થવા લાગ્યું. કે પૂર્વના દેશો અને પશ્ચિમ યુરોપના જે લોકશાહી તંત્ર ધરાવતા દેશો છે એમની વચ્ચે અંતર ઓછું થવા લાગ્યું, એટલે એમની વચ્ચેનો જે અવરોધ સમૂહ લોખંડી આવરણ હતું એ ધીમે ધીમે અદૃશ્ય થવા લાગ્યું અને એને લીધે સોવિયત સંઘ છે એનું વિઘટન થયું. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે કડવાશ ઊભી થાય એવા કોઈ મુદ્દાઓ રહ્યા જ નહોતા. કે જર્મની છે એને 4માંથી પછી 2 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું, પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની. હવે એ બંને વચ્ચે કડવાશ ઊભી થાય એવા કોઈ મુદ્દાઓ જ રહ્યા ન હતા. આથી બંને દેશો વચ્ચે વાટાઘાટો થઈ, એટલે કે ચર્ચા વિચારણા થઈ અને પરિણામે બંને જર્મનીનું એકીકરણ થયું 3 ઓક્ટોબર 1990. કે પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે કડવાશ ભર્યા કોઈ મુદ્દાઓ જ રહ્યા ન હતા, એને લીધે બંને દેશના વચ્ચે ચર્ચા વિચારણા થઈ અને એના પરિણામે 3 ઓક્ટોબર 1990ના રોજ જર્મનીનું એકીકરણ થયું. બર્લિનની દિવાલ જે જર્મન પ્રજાના દુઃખ, વિયોગ, સંતાપ અને કરુણા અને ક્રૂરતા ભર્યા જોર જુલમના પ્રતિક રૂપે હતી તેને હર્ષ અને ઉલ્લાસથી લોકોએ તોડી નાખી. હવે બર્લિનની અંદર જે 42 કિલોમીટર લાંબી દિવાલ બનાવવામાં આવી હતી એ દિવાલ એ જર્મન પ્રજાના દુઃખ, વિયોગ, સંતાપ અને કરુણા અને ક્રૂરતા ભર્યા જોર જુલમના પ્રતિક સમાન હતી અને લોકોએ આનંદ ઉલ્લાસમાં આવીને એ દિવાલ તોડી નાખી અને જર્મન લોકોએ દિલથી પોતાનો આનંદ વ્યક્ત કર્યો. સંયુક્ત બનેલા જર્મનીએ 1990 પછીના દશકામાં ખૂબ જ ઝડપી પ્રગતિ સાધી. કે પૂર્વ અને પશ્ચિમ જર્મની એક થયું એ પછી જર્મની 1990 પછીનો જે દશકો હતો, એટલે કે 1990 પછીના 10 વર્ષના સમયગાળામાં ખૂબ જ ઝડપી પ્રગતિ સાધી. રાજકીય, આર્થિક, વેપાર વાણિજ્ય, સામાજિક વગેરે ક્ષેત્રે પ્રગતિ સાધી જર્મની છે યુરોપનું સંપન્ન રાષ્ટ્ર બન્યું હતું.